पर चर्चा करी हती अने एने रिलेटेड हतुं स्वाध्याय 3.6 एनो क्वेश्चन नंबर 1 आपणे सॉल्व करता हता। एमांथी क्वेश्चन 1 नी अंदर मैं तमने 3-1 दाखला सॉल्व कराया हता अने बीजा तमने जाते करवा माटे आप्या हता। तो आशा राखुं छुं के तमे एक क्वेश्चन सॉल्व कर्या हशे। હવે આગળ આપણે જઈએ સ્વાધ્યાય 3.6 ક્વેશ્ચન નંબર 2। તો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? ક્વેશ્ચન 2 ની અંદર આપણને એ આપેલું છે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ શું મળે। તો સ્વાધ્યાય 3.6 ક્વેશ્ચન 2 એનો એ બે ક્રમિક સંખ્યાઓ એનો ગુસાઅ શોધવાનો છે। તો મેં તમને આગળ પણ કીધેલું કે બે ક્રમિક સંખ્યાઓ એટલે એના પછી તરત આવતી હોય, ઉદાહરણ આપું તમને કે 14 ત્યાંની તરત પછીની સંખ્યા 15, 16 લઉં તો એના પછીની સંખ્યા 17, એવી રીતે 20, 21, 24, 25 એ બધી ક્રમિક સંખ્યા કહેવાય કે જેની વચ્ચે આપણે કોઈ બીજી સંખ્યા આવતી નથી, તરત જ એ સંખ્યા આવે છે જે ક્રમમાં આવે છે એને આપણે અહીંયા ક્રમિક સંખ્યાઓ કહીશું। તો એવું કીધું છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ શું મળે। તો આપણે જાતે કોઈ પણ બે ક્રમિક સંખ્યા લેવાની છે અને એનો ગુસાઅ આપણે શોધવાનો છે। તો હું અહીંયા ક્રમિક સંખ્યા લઉં છું 15 અને 16। ધારો કે મેં અહીંયા બે ક્રમિક સંખ્યા લીધી 15 અને 16। હવે મારે 15 અને 16 નો ગુસાઅ શોધવો છે। તો આપણે બે રીતે કર્યું હતું કે અવિભાજ્ય અવયવ પાડીને પણ ગુસાઅ શોધ્યા હતા અને સામાન્ય અવયવ પાડીને પણ આપણે ગુસાઅ શોધતા હતા। અને મેં તમને એવું પણ કીધું હતું કે તમને જે પણ રીત ઈઝી પડે એ તમે કરી શકો છો। તો અહીંયા આપણે સામાન્ય અવયવ વાળી રીત કરીએ તો સૌથી એની માટે મારે પહેલા 15 ના અવયવ લખવા પડે। તો 15 ના અવયવ કયા કયા છે? તો 1 × 15, 2 × 2 તો આવે નહીં, 3 × 5। તો 15 ના અવયવ યુ શેપમાં લખું તો 15 ના અવયવ કયા આવશે? 1, 3, 5 અને 15। એવી જ રીતે મારે અહીંયા 16 ના અવયવ પાડવા છે તો 16 ના અવયવ કયા પડશે? 1 × 16, 2 × 8, 4 × 4। યુ શેપમાં લખું તો મને 16 ના અવયવ કયા મળશે? 1, 2, 4, 8 અને 16। સૌથી પહેલા મેં શું કર્યું? 15 અને 16 ના અવયવ પાડ્યો। હવે એ બંનેમાંથી સામાન્ય અવયવ કયું છે? તો એ એનો ગુસાઅ થશે। તો સામાન્ય અવયવની અંદર પણ જે સૌથી મોટો સામાન્ય અવયવ હોય, આપણે ગુરુ અને લઘુની વાત કરી હતી, તો સૌથી જે મોટો સામાન્ય અવયવ હોય એનો ગુસાઅ થાય। સામાન્ય અવયવ શોધવાના અને સામાન્ય અવયવમાંથી જે સૌથી મોટો અવયવ હોય એનો ગુસાઅ થશે। તો સામાન્ય અવયવ અહીંયા શોધું તો જો આની અંદર સામાન્ય અવયવ ખાલી એક જ છે, બીજો કોઈ સામાન્ય અવયવ નથી, એટલે આપણે કહી શકીએ કે 15 અને 16 નો સામાન્ય અવયવ એક છે, એટલા માટે એનો ગુસાઅ આપણને એક મળશે। આપણે આ રીતે કરી શકીએ છીએ। અને બીજી રીત મેં તમને એવી કીધી હતી કે અવિભાજ્ય અવયવ પાડીને, કે 15 અને 16 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ અને અવિભાજ્ય અવયવમાંથી જે સામાન્ય અવયવ હોય એ 15 અને 16 નો ગુસાઅ થશે। તો તમે એ રીતે પણ કરી શકો છો। તો અહીંયા આપણને 15 અને 16 નો જે અવયવ સુધ્યા, સામાન્ય અવયવ એક સિવાય કોઈ નથી, એટલા માટે ગુસાઅ અહીંયા આપણને એક મળશે। તો આ પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈએ આપણે એનો ગુસાઅ આપણને એક મળે છે। તો ક્વેશ્ચનની અંદર શું પૂછ્યું છે? તમે બીજી કોઈ સંખ્યા લઈને પણ ચેક કરી શકો છો। ક્વેશ્ચનમાં પૂછે છે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ શું મળે। તો બે ક્રમિક સંખ્યાઓ આપણે કોઈ પણ લઈએ એનો ગુસાઅ હંમેશા એક મળે છે। ક્વેશ્ચન 2માં બી છે, બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ શું મળે છે। હવે આપણે બે ક્રમિક બેકી સંખ્યાઓ લેવાની છે, તો બેકી સંખ્યા પહેલા તો કઈ કઈ? તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 એ બધી બેકી સંખ્યાઓ છે। તો આપણે ક્રમિક બે બેકી સંખ્યા લેવાની છે, કે હું 2 લઉં તો પછી મારે 4 જ લેવા પડે, 2 અને 6 હું ના લઈ શકું, 4 લઉં તો 4 અને 6 લેવા પડે, 10 લઉં તો 10 અને 12 લેવા પડે, એ બધી ક્રમિક બેકી સંખ્યા, એટલે કે 10 પછી તરત જ બીજી બેકી સંખ્યા 12 આવે છે, તો એને ક્રમિક બેકી સંખ્યા કહીશું। તો આપણે એવી રીતે કોઈ પણ બે બેકી સંખ્યા લેવાની છે અને એનો આપણે ગુસાઅ શોધવાનો છે। તો અહીંયા હું બે ક્રમિક બેકી સંખ્યાની અંદર 8 અને 10 લઉં છું, કે મેં બે ક્રમિક બેકી સંખ્યા 8 અને 10 લીધી
એનો મારે ગુસા શોધવો છે તો આગળ જેમ મેં અવયવ પાડી સામાન્ય અવયવ શોધીને ગુસા કર્યો તો અહીંયા હું તમને અવિભાજ્ય અવયવ પાડીને બતાવું તો સૌથી પહેલા મારે 8 ના અવિભાજ્ય અવયવ પાડવા પડે તો 8 તો 2 ભાગ ચાલે હા 4 2 8 4 4 ને પણ 2 ભાગ ચાલે 2 2 4 અને 2 1 1 તો 8 ના અવિભાજ્ય અવયવ કયા પડે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી જ રીતે મારે 10 ના અવિભાજ્ય અવયવ પાડવા છે તો 2 ભાગ ચાલે 1 9 0 છે તો હા 2 5 2 10 અને 5 6 1 તો 10 ના અવિભાજ્ય અવયવ મને કયા મળ્યા 2 ગુણ્યા 5 તો હવે આ જે અવિભાજ્ય અવયવ પાડ્યા તો 8 ના મને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મળ્યા છે જ્યારે 10 ના 2 ગુણ્યા 5 મળે છે હવે બંને માં જે સામાન્ય અવયવ હોય મારે ગોતવાનો તો બંને માં સામાન્ય અવયવ કયો છે 2 તો 8 અને 10 બંને નો ગુસા આપણને શું મળશે 2 મળશે તો તમે અહીંયા જોયું કે મેં સૌથી પહેલા 8 અને 10 ના અવિભાજ્ય અવયવ પાડ્યા છે અને બંને મારે સામાન્ય હોય કોમન હોય એને આપણે એના ગુસા કહીશું તો આપણને કોમન જે સંખ્યા છે એ 2 મળે છે તો 8 અને 10 નો ગુસા આપણને 2 મળશે તો આપણે કહી શકીએ કે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા આપણને 2 મળે છે તમે આ દાખલાની અંદર પણ તમને જે પણ સંખ્યા લેવી હોય કે તમારે 10 12 લેવી છે 22 24 લેવી છે એવી રીતે કોઈ પણ બે સંખ્યા લઈ અને નોટ કરી શકો છો કે આપણને કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા હંમેશા 2 મળે છે આગળ જોઈએ ક્વેશ્ચન 2 નો 3 બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા હવે આપણે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શોધવાનો છે તો એકી સંખ્યા કઈ કઈ સૌથી પહેલા તો 1 3 5 7 9 11 13 15 17 19 ડેશ 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 એ બધી એકી સંખ્યાઓ છે હવે મારે ક્રમિક લેવાની છે તો હું 1 લઉં તો મારે 3 જ લેવા પડે મારે 1 અને 3 નો ગુસા શોધવો પડે હું 3 લઉં તો 3 અને 5 નો મારે ગુસા શોધવો પડે જો હું 7 લઉં તો એના પછી 9 જ આવે છે એકી સંખ્યા તો 7 અને 9 લેવી પડે તો એ બધી ક્રમિક એકી સંખ્યાઓ છે એવી રીતે હું કોઈ પણ બે એકી સંખ્યા ધારી લઉં કે જે ક્રમિક હોય અને એનો આપણે ગુસા શોધીશું તો હું અહીંયા ક્રમિક જે સંખ્યા છે એ લઉં છું 25 અને 27 મેં ક્રમિક એકી સંખ્યા લીધી છે 25 અને 27 તો આની અંદર પણ હું અવિભાજ્ય અવયવ પાડીને ગુસા શોધું તો સૌથી પહેલા 25 તેનો એકમનો અંક 5 એટલે 5 એ ભાગ સાથે પાડો પાડો 25 અને પછી 5 એ 1 27 માં આપણે 3 એ ભાગ ચલાવીશું 3 એ 9 કરી 27 3 એ 3 કરી 9 અને 3 એ 1 તો મને આની અંદર 25 ના કયા અવિભાજ્ય અવયવ મળ્યા 5 ગુણ્યા 5 જ્યારે 27 ના કયા મળ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો હવે મારે સામાન્ય અવિભાજ્ય અવયવ શોધવો છે તો સામાન્ય તો બંને માં કઈ નથી એટલે આપણે આમાં 1 લઈ શકીએ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ સંખ્યામાં સામાન્ય અવયવ તો તમને સામાન્ય અવયવ શોધીને કરશો તો એમાં તો સામાન્ય તમને 1 મળશે જ કેમ કે 1 એ દરેક નો અવયવ છે પણ જ્યારે તમે અવિભાજ્ય અવયવ પાડશો તો એની અંદર ક્યારેય તમને સામાન્ય અવયવ ના મળે તો એની અંદર તમારે 1 લેવાનું છે 0 લેવાનો નથી તો 25 અને 27 કે જેના સામાન્ય અવિભાજ્ય અવયવ 1 પણ નથી તો એનો આપણે ગુસા શું લઈશું 1 લઈશું એટલે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા આપણને 1 મળે છે તો ક્વેશ્ચન 2 ની અંદર તમને સમજાઈ ગયું હશે કે કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈએ એનો ગુસા પણ 1 મળે છે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યા લઈએ એનો ગુસા આપણને 2 મળે છે અને કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યા લઈએ તો એનો ગુસા આપણને 1 મળે છે આ લગ્ન તમને ખાલી જગ્યા કે એની અંદર પૂછાઈ શકે કે વિકલ્પમાં તો તમારે યાદ જ રાખી લેવાનું એટલે કરવા બેસવું ના પડે કે ક્રમિક સંખ્યા હોય તો 1 ક્રમિક બેકી સંખ્યા હોય તો 2 અને ક્રમિક એકી સંખ્યા હોય તો 1 ગુસા આપણને મળે છે હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.6 નો ક્વેશ્ચન નંબર 3 તો ક્વેશ્ચન નંબર 3 શું છે અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુસા શોધીને આપ્યો છે આપણને અવિભાજ્ય અવયવ પાડીને 4 અને 15 બંને સહ અવિભાજ્ય સંખ્યા છે એવું કીધું છે અને બંનેનો ગુસા આપણને આ રીતે શોધીને આપ્યો છે ક્વેશ્ચન નંબર 3 4 અને 15 સહ અવિભાજ્ય સંખ્યા છે 4 ને આપણને 2 ગુણ્યા 2 કીધા છે 15 ની અંદર 3 ગુણ્યા 5 આવી રીતે આપણને લખીને આપ્યું છે કે આપણી પાસે બે સંખ્યા છે 4 અને 15 એના અવિભાજ્ય અવયવ પાડવાના છે 4 અને 15 બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે અને એમનો ગુસા આપણને આવી રીતે કરીને આપ્યો છે આગળ શું કહે છે કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી જેમ આપણે આગળ જોયું ને ગુસામાં
के व्यक्रमिक एकी संख्या में के सा कोई अविभाज्य संख्या ना अवयव अविभाज्य अवयव में कोई जी सामान्य अवयव होता नहीं। तो आने अंदर पर तुम જોઈ શકશો કે 4 અને 15 બંને ના અવયવ અવિભાજ્ય અવયવ પાડીને આપ્યા છે પણ એની અંદર કોઈ જી સામાન્ય અવિભાજ્ય અવયવ નથી એટલે 4 અને 15 નો ગુસાઅ શૂન્ય છે। શું આ જવાબ સાચો છે? શું કહે છે કે 4 અને 15 એ બંનેનો ગુસાઅ આમાં જો સામાન્ય અવિભાજ્ય અવયવ નથી તો શું 4 અને 15 નો ગુસાઅ શૂન્ય છે એ સાચું છે? જો નથી તો સાચો ગુસાઅ કયો છે? તમે તમને આગળના દાખલામાં જ કીધું કે આપણે કોઈ આપણે બે ક્રમિક એકી સંખ્યા લીધી હતી અને એનો આપણે અવિભાજ્ય અવયવ પાડીને ગુસાઅ શોધતા હતા તો સામાન્ય અવયવ એક પણ નહોતો, સામાન્ય અવિભાજ્ય અવયવ એક પણ હતો નહીં તો આપણે એમાં એક લીધો હતો, એમાં આપણે શૂન્ય લીધો નહોતો। તો અહીંયા આપણને પૂછ્યું છે કે શું આનો જવાબ શૂન્ય હોઈ શકે? તો આપણે જો સાચું હોય જવાબ શૂન્ય છે, જો નથી તો ગુસાઅ કયો છે એ આપણે શોધવાનો છે। તો આપણે આનો ગુસાઅ શૂન્ય લઈ શકીએ નહીં, તો સાચો ગુસાઅ કયો લઈ શકીએ? તો આપણે સાચો ગુસાઅ 1 લઈ શકીએ, જે મેં તમને આગળ જ કીધેલું। તો જે જવાબ આપણને આપ્યો છે કે 4 અને 15 નો ગુસાઅ શૂન્ય મળે, તો ના, આપણને શૂન્ય મળે નહીં, કેમ કે ગુસાઅ ત્યારે કોઈ પણ જે સંખ્યા હોય એનો અવયવ 1 હોય છે, શૂન્ય કોઈ પણ સંખ્યાનો અવયવ હોતો જ નથી, એટલા માટે આપણે શૂન્ય લઈ શકીએ નહીં। તેથી આ સંખ્યાઓનો ગુસાઅ પણ શૂન્ય હોઈ શકે નહીં। તમને ફરીને બતાવું કે 4 એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 2 4 2 1, 15 ના પાડીએ તો 3 1 5 3 15 5 1। હવે તમે આના જોશો તો 2 2 જે આપણને આપ્યા હતા અહીંયા 3 5, હવે સામાન્ય અવિભાજ્ય અવયવ કોઈ જ નથી તો આ સંખ્યાનો ગુસાઅ હંમેશા આપણે શું લેવાનો? 1, આપણે શૂન્ય લેવાનો નથી। તો આ સાથે આપણું સ્વાધ્યાય 3.6 પૂરું થાય છે। આશા રાખું છું કે તમને સ્વાધ્યાય 3.6 ની અંદર ખબર પડી ગઈ હશે। થેન્ક યુ।